ધાર્મિક પંથના નામે ફંડ આવતું હશે કે ધાર્મિક પંથના નામે તો ધાર્મિક વિધિ થતી હશે એવું અત્યારે આપણે માની લઈએ છીએ. પણ આ ધાર્મિક પંથ તમને લઈ કઈ બાજુ જઈ રહ્યો છે એ તમે અત્યારે દ્રશ્ય પર જોઈ શકો છો. મને ખાલી રુજન તમે એક જ વસ્તુ કહો, શું કોઈ પણ ધર્મ હિંસા શીખવે? ના, બિલકુલ નથી શીખવતો. તો ધર્મ આપણે ધર્મ સાથે છે કે આપણને પીસ મળે, આપણને એ મળે કે આપણે અંદરની આપણી જે પોઝિટિવ એનર્જી બહાર નીકળે અને આપણે લોકોને પીસ પ્રોસ્પેક્ટિવમાં રહીએ અને લોકોને રાખીએ. આ ધર્મનું પહેલું જ્ઞાન આ આવે છે. અત્યારે આજે ધર્મનું આ તો જ્ઞાન જ નથી, આ તો ટોટલ અગેન્સ્ટ ધર્મ છે. અને બીજી વાત કહી દઉં કે અત્યારે આજે તમે તમાશા જોઈ રહ્યા છો આ બાળવાનું બાળવાનું, તમને શું લાગે છે કે આ બિચારી બહેનો કરી શકે? આ ગામડાની ને ક્યાંકથી બહેનો આવી હોય, યા તમને શું લાગે છે આ બિચારા ભાઈઓ પડી શકે? આ તો 200-500 પેલા મિસક્રિએટર છે ને, કારણ કે બાબાની પોતાની એક આર્મી બી છે. તો લોકોને ના ખબર તો કહી દઉં કે બાબાની પોતાની એક આર્મી બી છે અને એ આર્મીના એવા આર્મી એટલે સોકોલ આર્મી કહેવાય, લોકોને મોકલો ને ડોકલામી બોર્ડર પર મોકલો ને જો એની રહી કેવી હાલત થશે, કોઈ જશે બી નહીં. એવી આર્મી છે અને એ અત્યારે નિર્દોષ લોકોને એ લોકો પર વાર કરી રહી છે. તમારે જે નિર્દોષ મીડિયા પર્સન તો વાર કરી લે છે, શરમ આવી જો આવી આર્મીને. અને અત્યારે આ જે છે એ ધર્મની લોકોનો હેરાન કરવાનો આ પેટો છે. અને એટલા માટે એટલે તો તમને ક્યારની કહી રહી છું કે આવર ગવર્નમેન્ટ ઇઝ એટ ફોલ્ટ કે ધે ડિડન્ટ સ્ટોપ ધેમ. અને હવે એના લીધે આપણે આ બધા હેરાન થઈ રહ્યા છીએ. ના તો અલ્ટિમેટલી આ કે એવી મોટી વાત નથી બી નહીં. ઇન ટર્મ્સ અગર જોવા જઈએ તો થેન્ક્સ ટુ જ્યુડિશિયરી, તમને આની થોડી સ્ટોરી કહી દો કે આ જે રેપના હતા શું કહેવાય ઇલ્ઝામો, એ 1999 માં આ સાહેબે આ આપણા બાબાએ આ બહેનોને સાધ્વીઓ હતી, સાધ્વીઓને કહ્યું કે અમે તમને પ્યોરિફિકેશન કરીએ, ને પ્યોરિફિકેશનના નામે રેપ કર્યો. હવે જ્યારે રેપ કર્યો ત્યારે સાધ્વીઓ તો કઈ દબાઈ દુબઈને ચૂપ બેઠી. પણ 2002 કોઈકે નાનામો પત્ર લખ્યો હાઈકોર્ટમાં અને હાઈકોર્ટે સીબીઆઈને કેસ આપ્યો ને એમાંથી આ બધું જે નીકળ્યું ને આપણે તો 15-17 વર્ષે જે બી થયું અત્યારે થયું. એટલે વોટ ધ પોઈન્ટ અબાઉટ વોટ આઈ એમ ટ્રાઇંગ ટુ ટેલ યુ ઇઝ, એન્ડ આઈ એમ વેરી હેપી. ના તો મને તો બીક હતી સાચું કહું તો, ને અત્યારે કદાચ થઈ બી શકે કે પેલો સલમાન ખાન જેવું ના થઈ જાય, પણ લખી એવું દેખાતું નથી. અને કદાચ લોર કેમ આની પર વધારે કહી શકે મારા કરતા, પણ આઈ એમ વેરી હેપી કે સત્ય ભલે બાબા, કારણ કે ઘણા બધા અત્યારે જોશો તો સોશિયલ મીડિયામાં બાબાના માળા જતો રહી છે કે બાબાએ આમ દીકરીઓ પેલી લીધી, દત્તક લીધી ને આમ વિધવાઓને હેલ્પ કરી અને આમ દારૂઓ છોડાવી અને આ લાંઢાકડું ને પૂછ્યું. પોઈન્ટ અત્યારે એ નથી, પોઈન્ટ અત્યારે નથી, કારણ કે તમે જે સારું કામ કરશો તો તમને પુણ્ય મળશે, પણ તમે ખરાબ કામ કરશો તો તમને એની સજા બી તો મળવી જોઈએ ને. એટલે પોઈન્ટ અત્યારે કે તમે જે ખોટા કામ કરે એની સજા મળી. જેમ તમે સંજય દત્તના કેસમાં કરશો એ ભલે બેસ્ટ એક્ટર હતો, એને ખોટું કર્યું એટલે એને સજા મળી, સિમલી બી સજા તો મળવી જ પડશે. એન્ડ ધીસ ઇઝ વોટ અવર ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન ઇઝ અબાઉટ, ધીસ ઇઝ વોટ ઇન્ડિયા ઇઝ અબાઉટ, ધીસ ઇઝ વોટ ડેમોક્રેસી ઇઝ અબાઉટ. એટલે વી શુડ રિસ્પેક્ટ દેટ એન્ડ સી ટુ ઇટ. વી કેનોટ ટેક ધ વી આર કરન્ટલી પ્રેક્ટિકલી પંજાબ એન્ડ હરિયાણા ઇઝ ટોટલી ડ્રેન્સમ એન્ડ સી દેટ સીઝ છે. લોકોને બી ખબર નથી પડી રહી અને ગવર્નમેન્ટ તો ભગવાન જ જાણે કયા હવે બધા મારફાટ ચાલુ કરીને